અરવલ્લી જિલ્લાના 66 ગ્રામ પંચાયતોમાં મુદત પૂરી થતી હોય ત્યારે ચૂંટણી યોજવામાં તંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયા હાથ ધરાઈ. અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે, પરંતુ રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ધારાસભ્ય કરતા પણ ગ્રામ પંચાયતના સરપંચનું મહત્વ વધ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં 66 ગ્રામ પંચાયતોની મુદત પૂરી થતી હોય ચૂંટણી યોજવામાં તંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. 66 સરપંચની પદની બેઠકો અને 616 વોર્ડ સભ્યોની બેઠકો મળીને કુલ 682 બેઠકો ચૂંટણીમાં સરપંચ પદની કુલ 35 બેઠકો માત્ર મહિલા ઉમેદવારો અને અનામત માટે ફળવાઈ છે, જેમાં એક બેઠક અનુસૂચિત જાતિની સ્ત્રી ઉમેદવાર માટે, 6 બેઠકો આદિજાતિની સ્ત્રી ઉમેદવાર, 5 બેઠકો બક્ષીપંચ જાતિની સ્ત્રી ઉમેદવાર અને 23 બેઠકો જનરલ કેટેગરીની સ્ત્રી ઉમેદવારો માટે અનામત ઠરાવી છે. જ્યારે આ સરપંચ પદની બાકી 31 બેઠકો પૈકી 2 બેઠકો SC, 5 બેઠક ST, 2 બેઠક OBC જાતિના સામાન્ય ઉમેદવારો માટે, જ્યારે સરપંચ પદની 22 બેઠકો બિન અનામત એવા સામાન્ય ઉમેદવારો માટે રિઝર્વ જાહેર કરાઈ છે. ચૂંટણી અંગેના જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે જ ચૂંટણી જંગમાં ઝંપલાવા ઇચ્છતા ઉમેદવારોનો ટેકેદારો સાથે તાલુકા પંચાયતમાં ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે મતદારો ક્યાં ઉમેદવાર પર પસંદગીની મહોર મારે તે જોવાનું રહ્યું. આજે સામાન્ય ચૂંટણી ગ્રામ પંચાયત જે થઈ રહી છે એમાં હું ચૂંટણી અધિકારી ટીંટો ગ્રામ પંચાયત, જીતપુર ગ્રામ પંચાયત અને કુડોલ ગ્રામ પંચાયતની ચૂંટણી અધિકારી તરીકે હું ફરજ બજાવું છું. અને એની અંદર ટીંટો ગામે 41 ફોર્મનું વિતરણ થયું છે, એમાં સરપંચનો 4 અને 12 ફોર્મ વોર્ડના આવ્યા છે. અને કુડોલની અંદર 6 ફોર્મનું વિતરણ થયું છે, એક પણ ફોર્મ હજી આવ્યું નથી. ત્યાર પછી જીતપુરમાં 8 ફોર્મનું વિતરણ થયું છે, હજી બીજો ફોર્મ આવેલ નથી. જે ફોર્મ પરત ભરીને આવ્યા છે એ પૂરી ચકાસણી કરીને લીધા છે અને બીજી કોઈ આગળની કાર્યવાહી 22/9 જે ફોર્મ ના મંજૂર કે મંજૂર કરવા એ ચકાસણી 22/11/18 ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે એ ચકાસણીનું આયોજન કર